હું ખાલી બે જ ઉપર વાત કરીશ, અર્થ કે ઇલેક્ટ્રિસિટી કે ટાઈગર બાઈગર સાથે અત્યારે મારે વાત નથી કરવી, જે તમારા જીવનમાં બહુ ઉપયોગી છે. પાણી ઢોળતા શીખો, પાણી ઢોળતું અટકાવતા શીખો, વધારે પડતું પાણી નહીં ઢોળો. સેવ વોટર, સેવ એન્વાયરમેન્ટ. ઓફિસની એક એક જગ્યાએ તમારે એસી લગાડવા છે, ફેન લગાડવા છે, કેટલી જાતના તમે લોકો મશીનો લઈને આવ્યા છે. આ બધું પર્યાવરણ તમને નહીં ખબર હોય, વર્તમાન કાળમાં બફારો વધી ગયો, શ્રાવણ મહિનો હોય અને આવા તડકા, આવી ગરમી હોય ખરી, વગર એસી એ ઠંડક હોય નથી. કારણ, ઓઝોનમાં ગાબડું પડી ગયું છે. ઓઝોન એક લેયર છે, સૂર્યની નીચે એક એવું લેયર છે કે જેના કિરણો, સૂર્યના કિરણો અલ્ટ્રા વાયોલેટ થઈને તમારા સુધી પહોંચે છે, તો તમે આ સૂર્યનો તાપ સહન કરી શકો. આ અલ્ટ્રા વાયોલેટ કિરણોને ગાબડું પડી ગયું એટલે સૂર્યના કિરણો હવે ડાયરેક્ટ તમારા શરીર પર પહોંચે છે, અને એટલા જ માટે સ્કિન પ્રોબ્લેમ ચાલુ થયા, અને એટલા જ માટે ફેર એન્ડ લવલીના ધંધા ચાલુ થયા. કુછ નહીં થા, 400 વર્ષ પહેલા કોઈ રૂપ સુંદરીઓ આ ધરતી પર હતી જ નહીં. મિસ વર્લ્ડ ને બધી, મિસ બ્રહ્માંડ ને, મિસ યુનિવર્સ બધી હમણાં જ આવી છે. સુષ્મિતા ને ઐશ્વર્યાની પહેલા આ દેશની અંદર કોઈ રૂપ રમણીઓ હતી જ નહીં, બધી હતી. તમારી સ્કિન તો શું છે, કુછ નહીં હૈ. તમને તો વ્હાઇટ સ્પોટ થઈ જાય છે, એટલે ઈચ્છા ન હોય તો સ્લીવલેસ ને બદલે ફૂલ સ્લીવ પહેરવા પડે. કેમ અલી તે આવું પહેર્યું? હા, એક નવી ફેશન નીકળી છે. હું ફેશન નીકળી, અંદરમાં વ્હાઇટ સ્પોટ નીકળ્યો હશે. ચામડીના રોગો હવે બહુ જ આવવાના છે, એનો ભરપૂર લાભ. પાપ પાવડર, ક્રીમ, ડવ સાબુ, ડવ, આ બધા ભરપૂર લાભ ઉઠાવશે. આના મૂળની અંદર જાઓ તો તમને ખબર પડે, આખું ઓઝોનમાં આપણે બધાએ ભેગું મળીને ગાબડું પાડી દીધું છે. સેવ ટ્રીસ. ઝાડ વધારે છે નવસારીમાં કે ઇલેક્ટ્રિકના થાંભલા વધારે છે? ને વચ્ચે જ કીધું તું એકવાર પ્રવચનની અંદર, શહેરની અંદર થાંભલા વધારે હોય ને ગામડાની અંદર ઝાડ વધારે હોય, ઝાડ વધારે એને ગામડું કહેવાય, થાંભલા વધારે હોય ને શહેર કહેવાય. વૃક્ષો કપાતા જાય છે, કપાય છે કે નથી કપાતા? પેલા આટલા બફારા થતા હતા ખરા? તમારા વડીલોને પૂછજો, આજે તમે વગર એસી એક મિનિટ રહી શકો એમ નથી. તમે બોલ્યા વગર પણ પસીનાથી રેપ જેપ છો. હું બોલી બોલીને કેટલા લીટર પસીના તમારા માટે હું વહાવું છું. જે અમારા ઉપાસન કે એસી જોઈ જજો, આખા ઉપાસનમાં તમને ક્યાંય એસી જોવા નહીં મળે. રાત પડે અમે આ બારીઓ ખુલ્લી રાખીને સૂવે છીએ, કોઈ પંખો નથી, કોઈ એસી નથી. પણ તમારા પાપે અમારે પણ હવે ભોગવવું પડે છે. સિમેન્ટના મકાન, પહેલા સિમેન્ટના મકાનો નતા, શેના હતા? ઈંટના, ચૂનાના, પથ્થરના, અને લાકડું વપરાતું હતું. લાકડું ને બધું શું કરે, ગરમીને અટકાવી દે, અને અંદરમાં શું આપે, ઠંડક આપે. એક એક ભીંતો કેટલી જાડી હતી ખબર છે? જાજો કિંમતમાં, તમારું ગામડામાં ઘર હશે કે નહીં હોય, ડીસામાં, ફરાદમાં, વાવમાં, ભાભરમાં જાઓ, તમારા ઘરની દિવાલો આટલી આટલી એક એક ફૂટ જાડી રહેતી હતી, ઈંટો આટલી આટલી જાડી આવતી હતી, અને આજે એક લાત મારો ફિનિશ, વાર્તા પૂરી. સેવ ટ્રીસ. આખા એશિયામાં સૌથી વધારે વૃક્ષો વર્તમાન કાળમાં એમ કહેવાય છે ગાંધીનગરમાં છે. તમે અમદાવાદ છોડીને ગાંધીનગરમાં ચાલ્યા જાઓ, અ બ ક ચ છ બધા રોડના નામ છે ને, એ રોડ ઉપર તમે ક ચ છ માં જાઓ એટલે તમને ચારે બાજુ વૃક્ષો 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 મળે. પણ એ જ ગાંધીનગરમાં રહેવાવાળા મારા બેટા એટલા કારસ્તાન કરતા હોય છે કે તમને આટલી હરિયાળી આપ્યા પછી પણ ઠંડક બચારાને જરાય નથી. સેવ ટ્રીસ.